शांति 20/9/2023 आजना मीठा बाबा ना मधुर महावाक्य मीठा बाको तमारे पुरुषार्थ करी एर कंडीशन नी टिकट खरीदवानी छे एर कंडीशन टिकट लेवी अर्थात माया नी गरम हवा अथवा वार थी सेफ रहो हुमला थी बचवो। प्रश्न छे आप बाको ने महाविनाश नो दुख थशे के नहीं आनु पाप कोना पर चढ़े छे। उत्तर छे तमने आ महाविनाश नो दुख थई नथी शकतो कारण के तमे तो फरिश्ता बनो छो। तमने नॉलेज छे के हवे सर्व आत्माओए मच्छरोनी जेम पाछा घरे जवानू छे। तमने कोई ना मौत पर दुख नथी थतो कारण के तमे साक्षी थईने जो छो। तमे जानो छो आत्मा तो सदा अमर छे। अविनाश नो पाप कोई पर पण नथी लागतो। आ तो जाने के लड़ाई नो यज्ञ रचेलो छे। बद्दा लड़ी मरी ने घरे पाछा जशे। आ पण ड्रामा नी भावी छे। गीत छे महफिल में जल उठी क्षमा परवानों के लिए प्रीत बनी है दुनिया में मर जाने के लिए। ओम शांति। बाकोए एक लाइन गीतनी सांभळी आ महफिल छे कोनी ज्ञान सागरनी जेने पछी मनुष्य इंद्रनी महफिल कहे छे इंद्र सभा। घणा मनुष्य समझे छे इंद्र पाणीनी वर्षा वर्षावे छे। बाको समझे छे आ ज्ञान सागर परम पिता परमात्मानी सभा छे। आमा परवाना बैठा छे जीव ते जीव एमना बनी जवा अर्थात आ दुनिया थी मरी जवा माटे। कारण के जीव आत्माओने आ जूनी दुनिया पसंद नथी। आमा बधा एक बीजा साथे लड़ता रहे छे। बाप कहे छे हूँ स्वर्ग स्थापन करू छू तो बाको मां पण नंबरवार छे। कोई पुखराज परी कोई नीलम परी छे। नाम तो खूब छे आ भेट करेली छे तुलना करेली छे। कोई बाको सारा समझदार बनी बीजाओनी सर्विस मां लागी जाय छे। सर्विस पर पण तत्पर कोण हशे जे क्षमा पर पूरा फिदा थयेला हशे। आ खूब मोटी एटले के ऊंची मंजिल छे। तमे जाणो छो बाबा आत्माओनी महफिलमां आवेला छे परंतु एमने जे सारी रीते जाणे छे ते एमनी सन्मुख प्रेक्टिकलमां छे। आ समये कोटोमां कोई ज जाणे छे। जे परवाना छे ते ज जाणशे जे फिदा થઈ જાય છે બાબાના બની જાય છે। આ તો સમજાવાયું છે આ છે જીવ તે જીવ મરવું। બાબા હું તમારો છું। પહેલા અમે તમારી પાસે અશરીરી રહેતા હતા પછી અહીં આવીને શરીર લઈએ છીએ। બાકોને જે પણ જ્ઞાન મળે છે આ બીજું કોઈ આપી નથી શકતું कारण के बाप ने नथी जानता। आप बाको ने परम पिता परमात्मा आवीने भणावे छे। गवायेलू छे बधा वेद शास्त्र वगैरे गीताना पत्ता छे पांदड़ा छे। सर्व मनुष्य मात्र आ मांडवामां कोना पत्ता छे। आ देवी देवता धर्मथी ज बधा निकळ्या छे। એટલે તમે ઝાડના ચિત્રમાં જોશો કે શરૂમાં પાંદડા નથી પાંદડા પછી જુગે છે તો તેને ઉપર દેખાડેલા છે। ફાઉન્ડેશન દેવી દેવતા ધર્મનું છે। પહેલા થડ એક હોય છે પછી એમાંથી ડાળ ડાળીઓ નીકળે છે પછી પાંદડા। બાકોની બુદ્ધિમાં છે કે આ વિરાટ મનુષ્ય સૃષ્ટિના ધર્મોનું ઝાડ છે। આજકાલની ગવર્મેન્ટ ધર્મને નથી માનતી। કહે છે અમે બધા પરસ્પર
રહી શકીએ છીએ, પરંતુ પરસ્પર ઠકઠક કેટલી છે, લડાઈ પરસ્પર ચાલતી જ રહે છે, જાણે લડાઈનો યજ્ઞ રચેલો છે, ક્યાંક ને ક્યાંક લડતા ઝઘડતા રહે છે। આ પણ ડ્રામામાં નોંધ છે। યુક્તિ એવી કરે છે કે પરસ્પર લડે મરે। આગળ એટલે કે પહેલા હિન્દુસ્તાન પાકિસ્તાન અલગ અલગ થોડી હતા, બધા સાથે હતા, ગવર્નમેન્ટ પણ મજબૂત હતી, પરસ્પર કોઈ લડી નહોતા શકતા, કારણ કે ઉપર મોટા મોટા નવાબો હતા। જેવી રીતે હમણાં આખી દુનિયા માટે યુએન વગેરે મોટા મોટા નામ રોશન છે, માની પાસે પણ કેટલા મળવા આવતા હતા, કારણ કે આ મમ્મા તેમની મુરલી ખૂબ સારી હતી। બાળકીઓ પણ મહેસૂસ કરે છે કે મમ્માની મુરલી સારી ખૂબ ખેંચતી હતી। આ છે જ્ઞાન સાગર અને નદીઓની મહેફિલ। ખૂબ બાળકો આવી જાય છે, પહેલા સાગર, પછી નદીઓ, નાની નદીઓ તથા મોટા કેનાલ વગેરે વગેરે હોય છે ને। તમે દરેક સમજી શકો છો કે અમે નાની નદી છીએ કે મોટી નદી। મોટી મોટી નદીઓને બોલાવે છે કે આવીને ભાષણ કરો, તો જરૂર તે તીખા છે, હોશિયાર છે। મમ્માને પણ કેટલું બોલાવતા હતા, શિવ બાબાનો મળેલો ખજાનો આવીને આપો। આ બાળકીઓ જરૂર જ્ઞાન રત્નોનું દાન કરો છો। જ્ઞાનના એક એક વર્ષન્સ, એક એક શબ્દ લાખો રૂપિયોના છે। શાસ્ત્રોમાં કોઈ જ્ઞાનના વર્ષન્સ નથી, જો હોત તો ભારત ખૂબ સાહુકાર હોત। તમને તો રત્ન મળે છે, જેમનાથી તમને 21 જન્મ માટે સાહુકાર બનો છો। હમણાં સંગમયુગ પર તમે સૌથી ઊંચા છો, પછી સત્યુગ ત્રેતામાં તમારી ડિગ્રી ઓછી થઈ જાય છે। હમણાં તમે ઈશ્વરીય દરબારમાં બેઠા છો, તમે જાણો છો બાબા 21 જન્મોનો વારસો આપવા વાળા છે, એમને જ બધા યાદ કરે છે, બીજા બધા દુઃખ આપવા વાળા છે। દુઃખ આપવા વાળી ચીજને હંમેશા ભૂલાય છે। હે બાબા, અમારા તો તમે છો, બીજું ન કોઈ। પરંતુ શ્રી કૃષ્ણનું નામ સાંભળ્યું છે તો એમને જ યાદ કરે છે। તમે શ્રી કૃષ્ણની રાજધાનીમાં હતા, બાપ આ કંસપુરીને શ્રી કૃષ્ણપુરી બનાવી દે છે, આસુરીપુરીથી પછી દેવીપુરી બની જશે। પછી દેખાડ્યું છે કે અસુરો અને દેવતાઓની લડાઈ લાગી, દેવતાઓની જીત થઈ, દેવતાઓ રહે છે સ્વર્ગમાં। હકીકતમાં તમારી લડાઈ છે 5 વિકારો સાથે। હવે રામાયણની ખૂબ ધૂન લાગશે, કારણ કે દશેરા આવે છે, ગવર્નમેન્ટ પણ મનાવે છે, રામલીલા કરે છે, પરંતુ જાણતા નથી કે રાવણ શું ચીજ છે। ઘણા બાળકો કહે છે નિષ્ઠામાં બેસાડો, હકીકતમાં યાદ તો ચાલતા ફરતા કરવાનું છે, પરંતુ જે આખા દિવસમાં યાદ નથી કરતા એમને બેસાડાય છે કે અહીં બેસવાથી કંઈ ને કંઈ યાદ કરે। ઘણા છે જે સેન્ટરમાં જ્યારે આવે છે તો યાદમાં રહે છે, ઘરે ગયા તો ખલાસ, યાદ કરવાની પ્રેક્ટિસ નથી, બુદ્ધિ બીજી તરફ ભટકતી રહે છે। બાળકોને સમજાવાયું છે કે આત્મા સ્ટાર છે, સિતારો છે, જેને બિંદી પણ કહેવાય છે। કહે છે સ્ટારમાં તો ખૂણા હોય છે, બિંદીમાં નથી હોતા,
સ્ટાર્સ એટલે કહે છે કારણ કે સરખામણી કરાય છે, લક્કી સિતારા કહેવાય છે, બિંદીરૂપ આત્મામાં જ્ઞાનની ચમક છે, આત્મા બિંદીમાં પૂરો પાઠ છે, બાપ કહે છે મુજ બિંદીમાં આ આ પાઠ છે જે હું ભક્તિમાં ભજવતો આવ્યો છું। આ બાળકોનો સૌથી વધારે પાઠ છે કારણ કે તમે ઓલરાઉન્ડ ચક્કર લગાવો છો, આદિથી અંત સુધીનું ઓલરાઉન્ડ ચક્કર લગાવો છો, તો ચક્રવર્તી રાજા પણ તમે બનશો। દુઃખ હોય કે સુખ હોય તમે જ મેળવો છો, મારો પાઠ તમારા જેટલો નથી, હું વાનપ્રસ્થમાં ચાલ્યો જાઉં છું, પછી ભક્તિ માર્ગમાં મારી સર્વિસ શરૂ થાય છે, યાદ પણ કરે છે ડ્રામા અનુસાર, જે જે દેવતાની પૂજા કરે છે તેમના સાક્ષાત્કાર પણ હું કરાવું છું, આ ડ્રામામાં મારો પાર્ટ છે। તેઓ સમજે છે અમને આમનાથી સાક્ષાત્કાર થાય છે, આમનામાં પણ ભગવાન છે, બ્રહ્મા બાબાને જોતા પણ સાક્ષાત્કાર થતા હતા, સમજે છે ગણેશથી સાક્ષાત્કાર થયો તો ગણેશમાં પણ પરમાત્મા છે, એનાથી જ સર્વવ્યાપીનું જ્ઞાન ઉઠાવી લીધું છે। અને આપ સર્વ બાળકો કહો છો અમે બધા બાબાને યાદ કરીએ છીએ, અર્થાત બધામાં બાબાની યાદ છે, તો એનાથી પણ સર્વવ્યાપી સમજી લે છે। બાપ કહે છે મારી યાદમાં પણ બધા નંબરવાર પુરુષાર્થ અનુસાર રહે છે, જેટલા જે યાદ કરશે એટલા વિકર્મ વિનાશ થશે, બાકી આત્મા તો દરેકમાં પોતપોતાનો વ્યાપક છે। હું કોઈ પણ બાળકોમાં પ્રવેશ કરી કોઈનું પણ કલ્યાણ કરી શકું છું, પરંતુ તેમણે પછી ઉલટો અર્થ કરી દીધો છે, ડ્રામામાં તે પણ નોંધ છે, ડ્રામા અનુસાર બધાને પાર્ટ મળેલો છે, આ શાસ્ત્ર વગેરે બનાવવાનું પણ ડ્રામામાં પાર્ટ છે, બનાવશે તે જ જેમણે પહેલા બનાવ્યા હતા, ગીતા સંભળાવે છે પછી કલ્પ પછી આમ જ સંભળાવશે, તો આ બાળકોની મહેફિલમાં બાપ બેઠા છે, જે મને જાણે છે હું એમની વચ્ચે જ શોભું છું, બાકી જે જાણતા નથી એ મહેફિલમાં બેસી શું કરીશ। તમે ભાષણ વગેરે કરો છો તો ઘણા આવે છે, એમની ક્ષમાની સાથે મહેફિલની કહેવાશે, ક્ષમા સાથે મહેફિલ તો અહીં છે, કોઈ ફિદા થાય છે પછી બીજી તરફ બુદ્ધિયોગ ચાલ્યો જાય છે, જ્યાં સુધી સંપૂર્ણ બને બુદ્ધિ જાય છે, કર્માતીત અવસ્થા સંપૂર્ણ નિર્વિકારી અવસ્થા હમણાં નથી કહી શકાતી, તો તે અંતમાં થશે, પછી આ જૂનું શરીર છૂટી જશે, આ જૂની ખાલ એટલે કે જૂનું શરીર છે, આત્મા આ જૂની કર્મેન્દ્રિયોથી કામ લે છે। અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ, રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે, રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે। ધારણા માટે મુખ્ય સાર, શિવ બાબા પાસેથી મળેલો ખજાનો બધાને વેચવાનો છે, અવિનાશી જ્ઞાન રત્નોનું દાન કરીને 21 જન્મો માટે સાહુકાર બનવાનું છે, બીજું પોતાની અવસ્થા અચલ અડોલ બનાવવાની છે, ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા પણ કમળ ફૂલ સમાન બની બાપનું નામ રોશન કરવાનું છે, સર્વિસમાં તત્પર રહેવાનું છે। આજનું વરદાન, સંગમયુગના આ નવા યુગમાં દરેક સેકન્ડ નવીનતાનો અનુભવ કરવાવાળા
पास्ट पुरुषार्थी भव। संगम युग पर बधुज नवू थई जाय छे, एटले आने नवो युग पण कहे छे। अहींया उठवानुं पण नवू, बोलवानुं पण नवू, चालवानुं पण नवू। नवू अर्थात अलौकिक। स्मृतिमां पण नवीनता आवी गई, वातो पण नवी, मळवानुं पण नवू, જોવાનું પણ નવું। જોશો તો આત્મા આત્માને જોશો, શરીરને નહીં। ભાઈ ભાઈની દ્રષ્ટિથી સંપર્કમાં આવશો, દૈહિક સંબંધથી નહીં। આવી રીતે દરેક સેકન્ડ પોતાનામાં નવીનતાનો અનુભવ કરવો। જે એક સેકન્ડ પહેલાં અવસ્થા હતી તે બીજી સેકન્ડે નથી, તેનાથી આગળ છો। એમને જ ફાસ્ટ પુરુષાર્થી કહેવાય છે। આજે બાબાએ ફાસ્ટ પુરુષાર્થી ભવનું વરદાન આપ્યું છે। ફાસ્ટ પુરુષાર્થી કોને કહેવાય? બાબાએ આજે ખાસ કીધું છે કે સંગમ યુગ એ નવો યુગ છે। અહીંયા બધું જ નવું છે, નવીનતા છે। આને નવો યુગ પણ કહેવામાં આવે છે। અહીંયા ઉઠવાનું પણ નવું, સુવાનું પણ નવું, બોલવાનું પણ નવું, ચાલવાનું પણ નવું છે। નવું એટલે અલૌકિક, નવું અર્થાત અલૌકિકતાથી કરેલું કર્મ। સ્મૃતિમાં પણ નવીનતા છે, વાતો પણ નવી, મળવાનું પણ નવું, જોવાનું પણ નવું। અત્યારે આપણે કોઈને જોઈએ છીએ, હું આત્મા એ આત્માને જોઈ રહી છું, તો આત્મિક દ્રષ્ટિ આવી ગઈ, તો જોવાનું પણ નવું। શરીર નથી જોતા, આત્માને જોઈએ છીએ। તો ભાઈ ભાઈની દ્રષ્ટિથી આપણે સંપર્કમાં આવીશું, દૈહિક સંબંધથી આપણે એકબીજાના સંબંધમાં નથી આવતા, સંપર્કમાં નથી આવતા। તો એવી રીતે દરેક સેકન્ડમાં પોતાને નવીનતાનો અનુભવ કરાવો, અને દરેક સેકન્ડ આપણી અવસ્થા પહેલાં હતી એનાથી બીજી સેકન્ડે કંઈક આગળ, એ નહીં એનાથી પણ આગળ, એને જ કહેવાશે ફાસ્ટ પુરુષાર્થી। તો આજે આખો દિવસ એ વાતનું અટેન્શન આપીશ કે હું ફાસ્ટ પુરુષાર્થી છું, મારું દરેક કર્મ નવીન હોવું જોઈએ। આ સેકન્ડે જે હું કરું છું, આગળના સેકન્ડે એનાથી પણ વધારે સારી અવસ્થા મારી હોવી જોઈએ, પ્રગતિ થવી જોઈએ। કારણ કે આ નવો યુગ છે, અહીંયા બધું ફાસ્ટ ચાલી રહ્યું છે, તો મારા પુરુષાર્થમાં પણ મારી ગતિ ફાસ્ટ હોવી જોઈએ। સ્લોગન છે, પરમાત્મ પ્રેમ દ્વારા જીવનમાં સદા અતિન્દ્રિય સુખ તથા આનંદની અનુભૂતિ કરવી જ સહજ યોગ છે। ઓમ શાંતિ।